नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित आपणे गया वीडियो में प्रश्नपत्र जोयुं स्वाध्याय पोथी में। आजे आपणे प्रश्न पांच ब जोईशुं। नीचेनी वस्तुओ माटे आपेल खाना में सौथी वधु प्रवाही समावी शके तेना माटे खरुं अने सौथी ओछुं प्रवाही समावी शके तेना माटे खोटुं करो। एटले के अहींया जुओ, तमने चित्रो आपेला छे जेमां सौथी वधु प्रवाही समाई शके एटले के पाणी समावी शके छे तेमां आपणे खरण निशानी करवानी छे अने सौथी ओछुं प्रवाही समावी शके एने आपणे खोटण निशानी करवानी छे। तो चालो, वाटकी, जग, बॉटल अने आ एक मोटो जग छे तो एमां आपणे कोनामां वधु प्रवाही समावी शके छे? तो आ जे मोटो जग छे एमां, तो आपणे एमां खरण निशानी करीशुं अने सौथी ओछुं प्रवाही समावी शके छे नामां वाटकीमां, तो એનામાં આપણે ખોટાની નિશાની કરીશું। બીજું ચિત્ર છે રકાબી, તપેલી, ચમચી અને માટલું। સૌથી વધુ પ્રવાહી શેમાં સમાઈ શકે? માટલામાં, ત્યાં ખરણ નિશાની કરીશું અને સૌથી ઓછો પ્રવાહી ચમચીમાં, તેમાં આપણે ખોટાની નિશાની કરીશું। આગળ જોઈશું ક, કુલ પેન્સિલ કેટલી થાય? તો જુઓ, અહીંયા તમને અહીંયા બોક્સ બતાવ્યા છે પેન્સિલના, તો કુલ પેન્સિલ કેટલી થાય છે? તો એક એક બોક્સની અંદર કેટલી પેન્સિલ છે ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, બરાબર દસ પેન્સિલ છે એક બોક્સની અંદર, દસ પેન્સિલ છે। એવી રીતના જુઓ, દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાહીઠ, સાહીઠ અને આ બે પેન્સિલ બહાર છે છૂટી, એકસઠ અને બાસઠ, એટલે કુલ કેટલી પેન્સિલ છે? બાસઠ પેન્સિલ। કુલ કેટલી પેન્સિલ થાય? તો બાસઠ પેન્સિલ થાય, તમારે જવાબ લખવાનો છે। આગળ જોઈશું ડ, નીચેના પ્રશ્નના ગણતરી કરીને જવાબ લખો, એટલે કે અહીંયા તમારે કોયડા ઉકેલના દાખલા કરવાના છે। પહેલો દાખલો છે, 46 ચાંદલાઓમાંથી દસ દસના કેટલા પેકેટ બને અને કેટલા ચાંદલા બાકી રહે? હવે 46 ચાંદલાઓ છે, એમાંથી આપણે દસ દસના પેકેટ બનાવવાના છે અને કેટલા ચાંદલા છૂટા બાકી રહેશે, બરાબર? તો આપણે જોઈશું, દસ દસ ચાંદલાઓનું જૂથ બનાવીશું। જુઓ અહીંયા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ। તો આ દસ, વીસ, ત્રીસ અને ચાલીસ, ચાલીસ 46 ચાંદલાઓ છે, દસ દસના કેટલા પેકેટ બન્યા? તો આ 40 થયા અને બીજા 4 છૂટા, 6 છૂટા, સોરી, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, કેટલા ચાંદલા બાકી રહે? તો જુઓ, 46 ચાંદલાઓમાંથી દસ દસના મેં કેટલા પેકેટ બનાવ્યા? 4 પેકેટ, એક, બે, ત્રણ ને ચાર, 4 પેકેટ બન્યા એટલે 40 ચાંદલા થયા અને કેટલા ચાંદલા બાકી રહ્યા? તો બીજા 6 ચાંદલા છૂટા બાકી રહ્યા। તમારે અહીંયા લખવાનું છે, દસ દસના 4 પેકેટ બને અને 6 ચાંદલા બાકી રહે, ખ્યાલ આવ્યો? આ રીતના તમારે દાખલો ગણવાનો છે। તમે ગમે તે ચાંદલા દોરી શકો છો, અહીંયા મેડમે ગોળમાં દોરીને બતાવ્યા છે, તમે તમારી રીતે પણ દસના પેકેટ દોરી શકો છો। બીજો દાખલો છે, એક ટોપલીમાં 69 ફૂલ છે, તેમાંથી દસ દસના ફૂલના કેટલા હાર બને અને કેટલા ફૂલ છૂટા રહે? કેટલા ફૂલ છે? 69 ફૂલ છે, બરાબર, તેમાંથી દસ દસના કેટલા હાર બને? હવે અહીંયા તમારે દસ દસના હાર બનાવવાના છે અને કેટલા ફૂલ છૂટા રહે?
तो चलो जुओ 69 फूल छे एटले मारे 10 ना केटला बनशे हार माळा 6 माळा बनशे 2 3 4 5 6 आ 6 माळा एक टोपली में 69 फूल छे तेमाथी 10 ना फूलना केटला हार बने तो आमे 6 हार बनाव्या छे बराबर एमां तमारे फूल दोरी देवाना छे 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 આમે 69 ફૂલ છે તેમાંથી 10 ના ફૂલના કેટલા હાર બને તો મેં 6 હાર બનાવ્યા છે 1 2 3 4 5 6 છ હાર બને અને કેટલા ફૂલ છૂટા રહ્યા તો 6 એટલે કે 60 થયા ફૂલ બરોબર તો 60 ને બીજા 9 ફૂલ છૂટા રહ્યા તો અહીંયા તમારે લખવાનું છે 6 હાર બને અને 9 ફૂલ છૂટા રહે ખ્યાલ આવ્યો એક ટોપલીમાં 69 ફૂલ છે તેમાંથી 10 ના ફૂલના કેટલા હાર બને અને કેટલા ફૂલ છૂટા રહે તો આપણે 10 ની માળા બનાવી છે હાર તેમાં 60 ફૂલ વપરાઈ ગયા છે અને બીજા 9 ફૂલ છૂટા રહ્યા છે તો 69 થઈ ગયા ને તો આ રીતે તમારે સ્વતઃ પોતીમાં દાખલા ગણવાના રહેશે નમસ્તે